राष्ट्र कच्छ में कच्छ पाटन सुरेंद्रनगर और बनासकांठा के लिए आने वाले तीन दिनों के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है और इनलैंड इनलैंड रीजन पे गुजरात स्टेट में स्ट्रांग सरफेस विंड ट्रेवेल करेगी आने वाले तीन दिनों के लिए जिसकी विंड की स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर तो आज साथे चार जून राज्य में वातालीस कच्छ रीजन की बात करेंगे तो कच्छ रीजन में चार तारीख को जो मैक्सिमम टेम्परेचर होगा वो थर्टी फाइव से थर्टी नाइन डिग्री सेल्सियस के आसपास रहेगा और कच्छ रीजन में सबसे ज्यादा जहाँ पे मैक्सिमम टेम्परेचर होगा वो भुज में भुज में 38 से 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर होने का पूर्वानुमान दिया गया है चार तारीख को और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में अमरेली भावनगर सुरेंद्र नगर और राजकोट में जो मैक्सिमम टेम्परेचर चार तारीख को होगा वो फोर्टी से फोर्टी फोर्टी से फोर्टी डिग्री सेल्सियस के आसपास होने का पूर्वानुमान है રાજકોટ ટીઆરપી આ કાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે વધુ સમાચાર પણ સાથે સામે આવી રહ્યા છે ચોમાસાને લઈને પણ મોટી આગાહી આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે ઓગણીસો નેવુંની પેટર્નથી આ વખતે ચોમાસું બેસવાનું તેઓએ અનુમાન લગાવ્યું છે વહેલું ચોમાસું બેસતા ચોમાસું ખૂબ જ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે

સારો વરસાદ રહેશે સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં સારો વરસાદ રહેશે દ્વારકા જૂનાગઢ જામનગર અમરેલી ભાવનગર પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે તો આ અને ગાંધીનગરમાં અઢાર થી વીસ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી છે

દર્શન કરશે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા ધજા પૂજા અને કળશ પૂજન પણ તેઓ કરવાના છે આજે રાત્રે રોકાણ પણ સોમનાથ ખાતે સર્કિટ હાઉસમાં મિશ્રા કરશે વહેલી સવારે ફરીથી સોમનાથ મંદિરે તેઓ દર્શન ખાતે પહોંચશે આવતીકાલે બપોર બાદ અમદાવાદ આવવા માટે તેઓ રવાના થશે ભરૂચના જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પર ડામર પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓને હાલાકી થઈ છે લોકો રસ્તો ક્રોસ કરવા પૂઠાનો સહારો લઈ રહ્યા છે જ્યોતિનગર જાડેશ્વર સુધીનો રોડ આ રોડ પીગળવાને લીધે વાહનો સ્લીપ થઈ રહ્યા છે ડામર જે પીગળ્યો છે તેના કારણે વાહન સ્લીપ થઈ રહ્યા છે સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે તો આખરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન થયું છે સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી અને કાકડીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું અને આ વખતે સાબરકાંઠામાં ચુમ્માલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું જેથી બધો જ પાકનો સોથ વળી ગયો છે વેલાવાળી શાકભાજીમાં તુરિયા ગલકા દૂધી કાકડી સહિતની ખેતીમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર બે થી ત્રણ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે છૂટક માર્કેટમાં ત્રીસ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે ગરમીમાં ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે મેં બે વીઘા દૂધીનું વાવેતર કરેલું છે દૂધી અને કાકડીનું અને ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે સતત પાણી ચાલુ રાખ્યું છે અને માર્કેટમાં પણ અત્યારે ભાવ મળતા નથી એટલે મારે ખર્ચા બધા તૂટે છે મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે પણ તે ખરી જાય છે બહુ મોટું થતું નથી અને જે કોક કોક દૂધી થાય છે એ માર્કેટમાં વેચવા જાઉં છું તો મને બે થી ત્રણ રૂપિયા જ ભાવ મળે છે કિલોના કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ જે ફળ બગડી ગયું અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે ટામેટા હોય ફુલાવર કોઈ બીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય પરંતુ હાજી અસહ્ય ગરમી પડી છે અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે ફૂલ પડી જાય છે ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી તમે દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે કાકડી છે કાકડી કાકડીનો જે પૂરતો બેસાડ બેસવો જોઈએ એ રીતે બેસતી હોય કાકડી પણ બગડી જતી હોય છે તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે હજુ તો ગરમી ના પડી તો વધુ ઉત્પાદન મળી શકે પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે વેલામાં વેલા પણ બગડી ગયા છે તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી તેને જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં ગલકા દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી દૂધીના પાક છે દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે તો જે જે ફળ બેસવું જે ફળની સાઈઝ આટલી જ હોય છે નાની સાઈઝના કારણે તે તેનો વિકાસ થતો નથી એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોને જે જે ખર્ચ કર્યો છે એ પણ મોંઘું પડી રહ્યું છે ઈશાન બર્મા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા અંબાજી મંદિરમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે ગરમીના પ્રકોપને લઈને ભક્તો માટે છાશ વિતરણ કરવામાં આવ્યું ભક્તો દર્શન બાદ છાશનો લાભ લઈ રહ્યા છે ગરમી રહેશે ત્યાં સુધી છાશ વિતરણ અહીંયા ચાલુ રહેશે અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે વિતરણ છાશનું ચાલુ રાખવાના છીએ સાથે સાથે એનાથી

હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે એટલે અમારે આ સ્માર્ટ મીટર જોઈએ ને અમારે અમારું જે જૂનું મીટર હતું એ જ જોઈએ સ્માર્ટ મીટર ડાલા તો તે લાખ પિસ્તાલીસ હજાર કા બતાવી આવે માહિતી રોખવી સવારી નું આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે બુડેલી માં વાહનમાં ઓવરલોડ ભરવામાં આવ્યો આ ઓવરલોડ મુસાફરો નો મુસાફરો સીએનજી ની ટાંકી પર બેઠેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો કાયદાની એસી તે કરી રહ્યા છે સામાન્ય માણસ પાસે એક કાગળ ન હોય તો પોલીસે કાગળો તો ઠીક પરંતુ વાહનોને રોકે તો ખરા પોલીસ અરે ભાઈ ક્યારે સુધારશો યાદો તાજી છે થોડું તો સમજી લો છોટાઉદેપુરની પોલીસને આ દ્રશ્યો કદાચ દેખાતા નહીં હોય આરટીઓના અધિકારીઓને પણ આ દ્રશ્યો દેખાતા નથી શું કોઈ દુર્ઘટના બનશે ત્યારે જ તમે જાગશો સીએનજીના બાટલા પર જોખમી સવારી આ ભારે પડી શકે તેમ છે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં એમજીબીસીએલની બેદરકારી સામે આવે છે નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વીજપોલ હાલતમાં જોવા મળ્યા જે કોઈપણ સમય ધરાશાયી થઈ શકે તેમ છે અને જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે નમી પડેલા વીજપોલના કારણે ખેડૂતોના જીવ પણ જોખમમાં મુકાયા છે ચોમાસાના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાય છે તો આ ઘટનાને લઈને જવાબદાર કોણ તે એક સવાલ છે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ તંત્રની બેદરકારી લાઈન આવે છે નીચે આ ઝારવા વધારે છે એના કારણે ફોલ થાય છે એટલે અમારી લાઈનો ચાલતી નથી જોખમ તો છે જવાની બીક લાગે પણ શું કરવાનું તકલીફ એટલી જ છે કે ઝાડવા વાયડી અડી જ છે અને કોઈ સ્વચ્છ સર્કિટ થાય તો ઉપાડી છે ખેડૂતો આવડે આવે ખેતીનો ટાઈમ આવ્યો બરોબર છે અને ઝાડવા ઉપર લાઈન ઉપર અડી ગયેલા છે અને માણસો તકેદારી રાખતા નથી આ વિદ્યુત બળવાળા વીજ કંપનીવાળા એને જરા તકેદારી લેવું જોઈએ ઝાડવા કપાવવા જોઈએ અડી ગયેલા છે નસવાડીથી કંકુ વાસણ જવાનો જે મુખ્ય માર્ગ છે આપણે તસવીર બતાવવા માંગીશું આજે મુખ્ય માર્ગ પર અસંખ્ય એમજી ના પોલ આવેલા છે જે બિલકુલ નમી ગયા છે આજે મુખ્ય માર્ગ પર જે રીતે જે જોઈ શકો છો તસવીરમાં જે એમ જે બેદરકારી છે તે જોવા મળી રહી છે આમ તો ગુજરાતભરમાં જે ઘટનાઓ બની રહી છે તેની અંદર જે પણ જ્યારે ઘટના બને ત્યારબાદ તંત્રના જે અધિકારીઓ છે તેની બેદરકારી સામે આવતી હોય છે પરંતુ આજે નસવાડી તાલુકાના જે કંકુવાસણ જવાનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જ અસંખ્ય વીજ પોલ છે તે બિલકુલ નમી પડ્યા છે એટલે ચોક્કસથી